નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબ સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા છે અને દસ પ્રશ્નોની વાત કરીએ તો એમાં પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો જે પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા બે હજાર બાવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો મિત્રો સાચો આન્સર આવશે પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા છે જેઓ આપણા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી છે એમના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા બે હજાર બાવીસ અહીંયા તમારે એક વસ્તુ લખવા જેવી હતી કે આ બીજું ચરણ છે આનું ઓકે આ યાદ લેજો એનું આયોજન કરવામાં આવ્યું તો મિત્રો અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારકાના ઓખા ખાતે સાગર પરિક્રમા બે હજાર બાવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં બાવીસ થી લઈને પચીસ સપ્ટેમ્બર દરમિયાન સાગર પરિક્રમા બે હજાર બાવીસ આ બીજું ચરણ છે યાદ રાખજોનું બીજું ચરણ છે પ્રથમ ચરણ પાંચથી છ માર્ચ દરમિયાન યોજાયું હતું અને તમને યાદ હોય તો પહેલા ચરણની શરૂઆત કરી હતી કચ્છના માંડવીથી અને તમારે જણાવવાનું છે કે છઠ્ઠી તારીખે એનો અંત કરવામાં આવ્યો હતો કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો પૂર્ણ હતી ક્યાં કરવામાં આવી હતી તો મિત્રો સાગર પરિક્રમા બે હજાર બાવીસ યોજાઈ જેમાં અંતિમ દિવસે વિશેષ બોટ સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર આવી પહોંચી હતી ક્રાંતિશીષ શાંતિ થીમ પર આયોજિત સાગર પરિક્રમા અંતર્ગત સુરત જિલ્લાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રિજરેટર વાહન મોટર વિશ્વ આઈસબોક્સ જેવી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પસંગે પરષોત્તમ રૂપાલે જણાવ્યું છે કે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને દરિયો ખેડતા માછીમારોના વિકાસ માટે પ્રધાનમંત્રીએ અલાયદા મંત્રાલયની રચના કરી છે આ ઉપરાંત તમને ખબર હોય તો સુરેન્દ્રનગર તાલુકો છે એનું સાયલા ગામ છે ત્યાં નવીન દૂધ મંડળી બરાબર એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ યાદ રાખજો એ પણ આપણે ભણ્યા હતા ઓકે તો એ પણ તમારે યાદ રાખવાનું છે અહીંયા મેં તમને પ્રશ્ન પૂછ્યો છે એનો આન્સર આપવાનો છે કે સાગર પરિક્રમાની શરૂઆત જે કરવામાં આવી હતી બરાબર એ સાગર પરિક્રમાની શરૂઆત માંડવીમાં કરવામાં આવી હતી પહેલાં ચરણની અને એનો અંત એટલે કે પૂર્ણાહુતિ ક્યાં કરવામાં આવી હતી એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ત્યારબાદનો ક્વેશ્ચન છે દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે શું છે વિશ્વ પર્યટન દિવસ તો જવાબ રહેશે કે આજનો દિવસ છે સત્યાવીસમી સપ્ટેમ્બર જેને આપણે વિશ્વ પર્યટન દિવસ કહીએ છીએ વર્લ્ડ ટુરિઝમ ડે તો દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવે છે આ યાદ રાખજો ઓગણીસો ને એંસીથી સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ પર્યટન સંગઠને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસને આંતરરાષ્ટ્રીય પાલન તરીકે ઉજવ્યો છે આ દિવસનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જે પર્યટન છે એની ભૂમિકા પર જાગૃતિ લાવવાનું છે અને એ દર્શાવવાનું છે કે ભાઈ વિશ્વભરમાં સામાજિક સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક મૂલ્યોને કેવી અસર થાય છે આ વર્ષની આની થીમ છે રીથિંકિંગ ટુરિઝમ શું છે રીથિંકિંગ ટુરિઝમ આ યાદ રાખજો મિત્રો અહીંયા પ્રશ્ન મેં તમને પૂછ્યું અહીંયા આપણે ભણ્યા વર્લ્ડ ટુરિઝમ ડે વિશ્વ પર્યટન દિવસ તમારા માટે એક પ્રશ્ન છે શું પ્રશ્ન છે ચલો હું તમને એક વસ્તુ તો કહી દઉં કે આપણા ગુજરાતના જે પ્રવાસન મંત્રી છે પૂર્ણેશ મોદી છે કેન્દ્રના પ્રવાસન મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોણે બે હજાર ત્રેવીસના બ્રેક થ્રુ બ્રેક થ્રુ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે કોને કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે ડેનિયલ એ સ્પીલમેન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ઓપ્શન એ જોશો તપન ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરો છે એના તેઓ ચીફ છે ઓપ્શન બી નીના ગુપ્તા તો બે નીના ગુપ્તા છે એક બોલિવૂડના અભિનેત્રી જેમને સચ કહું તો નામની પોતાની આત્મકથા લખી છે અને બીજા નીના ગુપ્તા છે એ છે ગણિતશાસ્ત્રી શાસ્ત્રી જેમાં ગયા વર્ષે એમને છે ને રામાનુજન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓપ્શન સી ડૉક્ટર એમ શ્રીનિવાસ છે જેમના વિશે પણ આપણે ભણ્યા છીએ જો તમને આવડતું હોય કોણ છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો બ્રેક થ્રુ પ્રાઇઝના બે હજાર ત્રેવીસના વિજેતાઓ જેને વિજ્ઞાનના ઓસ્કર તરીકે ઓળખવામાં આવે છે વિજ્ઞાન પરથી યાદ રાખજો ભારતમાં વિજ્ઞાન દિવસ છે ને એ ક્યારે મનાવવામાં આવે છે તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ તો બ્રેક થ્રુ પ્રાઇઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી કુલ વાત કરીએ તો પંદર મિલિયન ડોલરથી વધુનું વિભાજન કરશે ડેનિયલ એ સ્પીલમેન સૈદ્ધાંતિક કમ્પ્યુટર વિજ્ઞાન અને ગણિતમાં બહુવિધ શોધો બદલ ગણિતમાં બે હજાર ત્રેવીસના બ્રેક થ્રુ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસના બ્રેક થ્રુ પ્રાઇઝ વિજેતા જેમણે તેમના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેવા પ્રારંભિક કારકિર્દીના વૈજ્ઞાનિકો સાથે મૂળભૂત ભૌતિકશાસ્ત્ર જીવવિજ્ઞાન અને ગણિતમાં એમની રમત બદલતી શોધો માટે માન્યતા આપવામાં આવી છે બરાબર આ યાદ રાખ લેજો અને ગણિતની વાત કરીએ તો ભારતમાં ગણિત દિવસ છે ને બાવીસ ડિસેમ્બરે મનાઈએ છે બાવીસ ડિસેમ્બર છે એ શ્રીનિવાસ રામાનુજન છે એમનો જન્મદિવસ છે એ પણ યાદ રાખજો આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે મિત્રોને શેર કરવાનું ચાલુ રાખે મારો એવો ગોલ છે કે ગુજરાતના તમામ મિત્રો સુધી કરંટ અફેર બિલકુલ ફ્રીમાં પહોંચાડવાનું છે અને હું કરતો આવ્યું છું વિડીયોના માધ્યમથી પ્લસ આની પીડીએફ ફાઇલ પણ તમને હું ફ્રીમાં શેર કરું છું તો મિત્રો પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો આજે આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો બીજી વસ્તુ આપણી આ ચેનલ છે રાજેશ ભાસ્કર જેના પર તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં સબસ્ક્રાઇબર મિત્રો છે ને આપણે એક લાખ સુધી લઈ જવાના છે આ વર્ષના એન્ડમાં તમારો સાથ અને સહકાર હશે તો તે શક્ય બનશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો તમને ખબર છે મિત્રો કે બીસીમાં હવે આપણે ભણાઈએ છીએ ને એમાં પ્રશ્નો ઘણા બધા પૂછાયા છે ઘણા બધા મિત્રો મને મેલ કરે છે આના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ બરાબર જે મિત્રોએ મને મેલ કર્યા છે ને કે સર આ સવાલ પૂછાઈ ગયા છે એ તમને હું એના માટે એક વિડીયો બનાવીને તમને શેર કરીશ એ તમને ખ્યાલ આવશે અને રિસન્ટલી પરીક્ષા લેવાય ને સીડીપીઓ એમાં ખાસા બધા પ્રશ્નો આપણે કરાવ્યા હતા બધા પૂછાયા છે રવિવારે એક્ઝામ હતી ને લાસ્ટ રવિવારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને પીસીએફમાંથી દૂર કરવાનો આરબીઆઈએ નિર્ણય લીધો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ PCAF એટલે શું પ્રોમ્પડ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મિનિમમ રેગ્યુલેટરી કેપિટલ અને નેટ નોન પરફોર્મિંગ રિસોર્સિસ સહિત વિવિધ નાણાકીય રેશિયોમાં સુધારો દર્શાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચૌદ પોઈન્ટ બે ટકા વધીને બસ બે ચોત્રીસ કરોડ થયો છે એકવાર આ પ્રતિબંધ હટાવ્યા પછી બેંક કોઈપણ નિયંત્રણ વિના લોનનું વિતરણ કરી શકે છે જૂન બે હજાર સત્તરમાં પાંચ વર્ષ પહેલાં આરબીઆઈએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને પીસીઆઈના દાયરામાં રાખવાનો નિર્ણય લીધો હતો અને પાંચ વર્ષ બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે તો આરબીઆઈ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે હટાવવામાં આવ્યો છે આરબીઆઈની વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસમાં ત્યારે એની સ્થાપના થઈ હતી અને ત્યારે કોલકાતામાં સ્થાપના કરવામાં આવી હતી અને ઓગણીસો ને સાડત્રીસમાં એનું જે હેડક્વાર્ટર છે એ મુંબઈ લઈ જવામાં આવ્યું અને ઓગણીસો ને ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ થયું તમારા માટે પ્રશ્ન હાલમાં એના ગવર્નર કોણ છે પ્રથમ ગવર્નર પૂછે તો એબીસીડી યાદ રાખવાની એ બી બી એટલે બ્રિટિશ તો પ્રથમ બ્રિટિશ ગવર્નર પૂછે તો ઓસ્બોન સ્મિથ અને સીડી સી પરથી દેશી દેશી એટલે કે દેશના ભારતીય તો પ્રથમ ભારતીય ગવર્નર પૂછે તો સીડી દેશમુખ આવશે પ્રથમ ગુજરાતી ગવર્નર પૂછે તો આઈજી પટેલ ઓકે અને આ ઉપરાંત આપણે ભણ્યા હતા ને કે હાર્બિન્ઝર નામની હેકાથોન શરૂ કરવામાં આવી હતી પ્રથમ વૈશ્વિક હેકાથોન અને રેપો રેટ છે એ પાંચ પોઈન્ટ ચાલીસ ટકા કરવામાં આવ્યો છે હાલમાં અને રિવર્સ રેપો રેટ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા છે રેપોરેટ એટલે જે વ્યાજ દરે આરબીઆઈ બીજી બેંકોને લોન આપે એને રેપોરેટી કહેવાય અને પોતે બીજી બેન્કો અને સંસ્થા જોડેથી જે વ્યાજ દરે લોન લે એને રિવર્સ રેપોરેટી કહેવાય તો એ વસ્તુ પણ યાદ રાખજો આગળ વધીએ તાજેતરમાં કોણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃતકલા મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે તો સાચો જવાબ આવશે જીતુ વાઘાણી કોણે કરાવ્યો છે જીતુ વાઘાણી જેવો આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃતકલા મહોત્સવનો શુભારંભ કર્યો શિક્ષણ મંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહોત્સવને ખુલ્લું મુકતા જણાવ્યું છે કે રાજ્યભરની યુનિવર્સિટીઓ એમના જે ભવનો એ માત્ર મકાનો નથી પરંતુ યુવાનોના સપનાઓના આશ્રય સ્થાન છે એમણે જણાવ્યું કે રાજ્ય સરકાર સ્કોલરશિપ અને વિવિધ શોધ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી જેવા પ્રકલ્પો શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે વિદ્યાર્થીઓને નિરાશાવાદથી દૂર રહેવા અને ઉત્સાહભેર અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી હતી અને જ્ઞાનગુરુ ક્વીઝમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા તમારા માટે એક પ્રશ્ન કે રિસન્ટલી આપણી એક યુનિવર્સિટી છે ગુજરાતની જણે પ્રાકૃતિક કૃષિમાં બી એસ એમએસસી અને પીએચડી કોર્સ શરૂ કર્યા આ ઉપરાંત તમને ખબર છે ને કે આપણી મારવાડી યુનિવર્સિટી આવેલી છે રાજકોટમાં પ્રાઇવેટ યુનિવર્સિટી જે એવી એણે ઘોષણા કરી હતી કે અમે ગુજરાતનો પ્રથમ સેટેલાઇટ્સ એટલે કે પ્રથમ યુનિવર્સિટી બનશે જે સેટેલાઇટ છે ને એ અવકાશમાં મોકલશે એ મોકલે ત્યારની વાત ત્યારે બીજી વસ્તુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે જેણે હિન્દુ ધર્મને સબ્જેક્ટ તરીકે સામેલ કર્યો છે એ પણ યાદ રાખજો આગળ વધીએ સંપાદન માટે કરાર કરવામાં કરાલયે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહિત કરવા બ્રહ્મોશ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા સત્તરસો કરોડ રૂપિયાના કુલ અંદાજિત ખર્ચે વધારાની સપાટીથી સપાટી બ્રહ્મોસ મિસાઈલોના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બી એ વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે ઓકે અને તે સપાટીથી સપાટી મિસાઇલ્સની નવી પેઢીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે બરાબર બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ આ યાદ રાખજો આગળ વધીએ મિત્રો રાજેશ ભાસ્કર ટુનામની આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર પાર્ટ છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોને આઈસીએમઆરના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો સાચો જવાબ આવશે ડૉક્ટર રાજીવ બહેલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અહીંયા ઓપ્શન એ છે રુચિરા કંબોજ તમારે જણાવવાનું છે કોણ છે રુચિરા કંબોજ કોણ છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો ડૉક્ટર રાજીવ બહેલને ત્રણ વર્ષના સમયગાળા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નવા ડિરેક્ટર જનરલ કમ આરોગ્ય સંશોધન વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ડૉક્ટર રાજીવ બહેલ હાલ જીનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ખાતે માતૃત્વ નવજાત બાળક અને કિશોર વયના આરોગ્ય કમ નવજાત એકમ માતૃત્વ નવજાત બાળક અને કિશોર આરોગ્ય અને વૃદ્ધત્વ વિભાગના સંશોધનનું નેતૃત્વ કરે છે તેમના પુરોગામી ડૉક્ટર બલરામ ભાર્ગવ એમના આઈસીએમઆરમાં ડાયરેક્ટર જનરલ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચના સચિવ તરીકેનો વિસ્તૃત કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ ગયો આ તો સપ્ટેમ્બર મહિનો છે આઈસીએમઆર નવી દિલ્હીમાં આવેલી છે બાયોમેડિકલ સંશોધનની રચના સંકલ્પ અને પ્રોત્સાહન માટે ભારતમાં સર્વોચ્ચ સંસ્થા છે અને વિશ્વની સૌથી જૂની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક આપણે આને કહી શકીએ તો યાદ રાખજો આરોગ્ય પરથી યાદ રાખજો આપણા આરોગ્ય મંત્રી કોણ છે ગુજરાતના ઋષિકેશ પટેલ અને કેન્દ્રમાં કોણ છે ડૉક્ટર મનસુખ માંડવિયા ઇન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઇનિશિએટિવને સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર આપવામાં આવ્યો બિનછેબી રોગોને રોકવા અને નિયંત્રણ માટે ભારતના અસાધારણ પ્રયાસો માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે આઈએચસીઆઈએ એને ન્યૂયોર્ક યુએસએમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક સાઇડ ઇવેન્ટમાં બે હજાર બાવીસના યુએન ઇન્ટરજન્સી ટાસ્ક ફોર્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્પેશિયલ પ્રોગ્રામ એવોર્ડ ઓન પ્રાઇમરી હેલ્થ કેર આ આપવામાં આવ્યો છે ઇન્ડિયા હાઇપરટેશન કંટ્રોલ ઇનિસિયટિવ એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળની એક પહેલ છે ઓકે તો એ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે તો તમને આ ખબર હોવી જ જોઈએ ડેસિબલ અને અવાજ પરથી તમને ખબર હોય તો કે અવાજ પ્રદૂષિત થોડા સમય પહેલાં એક રિપોર્ટ આવ્યો હતો ને એમાં જણાવવામાં આવ્યું હતું કે સૌથી વધારે અવાજ પ્રદૂષિત શહેર કયું છે વિશ્વમાં તો હતું ઢાકા બાંગ્લાદેશનું કેપિટલ ભારતમાં પૂછવામાં આવ્યું તો મુરાદાબાદ ઉત્તર પ્રદેશમાં સેકન્ડ પ્રશ્ન ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે તો તો બધાને આવડે છે કિડનીના દર્દમાં ત્રીજું કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે તો શું આવશે લેપ્રોસ્કોપી ચોથું ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે તો આપણને તમને મેબી સ્કૂલોમાં ભણ્યા હશો યુરેનિયમ પાંચમું પાણી કયા બે તત્વોનું બનેલું છે આ તો આવડે જ ને હાઇ એચ ટુઓ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે અહીંયા કઈ જગ્યાએ છે હાઇડ્રોજન ઓક્સિજન ના રહ્યું હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ કયા આદિવાસી લોક ગાયિકાને પદ્મશ્રી એનાયત આપ કરવામાં આવ્યો હતો અહીંયા ગાયિકા અને નથી ગાયિકા ને છે તો લોક ગાયિકાનું નામ શું છે દિવાળીબેન ભીલ સેકન્ડ પ્રશ્ન ભારતીય સંગીતના શિક્ષણ કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ એજન્ડા વ્યાખ્યાય કરવા માટે વર્ષ ઓગણીસો સોળમાં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી તો વડોદરામાં ત્રીજો પ્રશ્ન ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે તો ભીલ આવે કણબી આવે ને વરલી ભીણ ભીલ કણબી ને વરલી આવશે ચોથું ઢોલો રાણા નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું તો ગોહિલવાડ પાંચમો પ્રશ્ન નીચે પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે તો મોસરિયું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કોના દ્વારા એકતાનગર ખાતે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું તો ભૂપેન્દ્ર યાદવ આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે એમના દ્વારા સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ સફળ ફૂલ આર્મ ટ્રાન્સપ્લાન્ટ કયા રાજ્યની હોસ્પિટલમાં કરવામાં આવ્યું અમૃતા હોસ્પિટલ કેરળમાં કઈ જગ્યાએ કેરળમાં હવે મિત્રો આજે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ પહેલો સવાલ જે પૂછવામાં આવ્યો હતો સાગર પરિક્રમા શરૂઆત પ્રથમ ચરણનું અંત ક્યાં કરવામાં આવ્યો હતો પોરબંદરમાં ક્યાં પોરબંદરમાં સેકન્ડ પ્રશ્ન છે આપણા પ્રવાસન મંત્રી કેન્દ્રીય કોણ છે જી કિશન રેડ્ડી શું આવશે જી કિશન રેડ્ડી ત્રીજો સવાલ પૂછવામાં આવ્યો છે કે ડૉક્ટર એમ શ્રીનિવાસ કોણ છે તો એમ્સ હોસ્પિટલ દિલ્હી છે ને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એના નવા ચીફ બન્યા છે અધ્યક્ષ બન્યા છે અને ગુજરાતની એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી છે પ્રથમ એમ્સ રાજકોટમાં આરબીઆઈ ના હાલના ગવર્નર કોણ છે તો આવશે શક્તિકાંત દાસ પાંચમો સવાલ બીએસસી એમએસસી અને પીએચડી આ ત્રણે ત્રણ પ્રાકૃતિક કૃષિમાં શરૂ કરનાર ગુજરાતની યુનિવર્સિટી છે એનું નામ છે ગુજરાત યુનિવર્સિટી અને છઠ્ઠો સવાલ કે રુચિરા કંબોજ કોણ છે તો યુનાઇટેડ નેશન્સ છે એમાં ભારતના જે કાયમી સભ્ય કહી શકીએ એમનું નામ છે રુચિરા કંબોજ આ ખાસ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાંથી છોડ આધારિત માંસ ઉત્પાદનનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ માયા નામનું વિશ્વનું પ્રથમ ક્લોન કરેલ આર્કિટેક વરુ બનાવ્યું છે જો તમને આન્સર આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ છે બંને રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નોટિફિકેશન બે લાઇકોનને ખાસ પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત